Hello friends, welcome to all. Myself, Mr. Chirakji Patel, working as a lecturer in Electrical Engineering Department, Vallabhpandi Polytechnic College, Navsari. Today we start our lecture with the subject of WEC&C, means Wiring, Estimating, Costing and Contracting. Subject code is 3350901. Chapter number 4, Estimation of Overhead Transmission Line and Underground Distribution System. चैप्टर नंबर 4 में अंदर आपने प्रीवियस लेक्चर में ઘણા બધા ટોપિક કો આપણે જોઈ ગયા જેમાં આપણે ઓવરહેડ લાઇન ના અલગ અલગ કમ્પોનન્ટ ભી આપણે જોઈ ગયા જેમાં મેઈન કમ્પોનન્ટ છે કે એન્કર સ્ટે એટલે કે સ્ટે વાયર આજે આપણે ખાલી એની નોર્મલ એક ફિગર જોવાની છે અને એનું ફૂલ ડિસ્ક્રિપ્શન જોવાનું કે સ્ટે વાયર કેમ યુઝ કરવામાં આવે છે અને એનું મેઈન ફંક્શન શું છે એ ઓકે આજનો આપણો ટોપિક છે એન્કર સ્ટે ઓર ગાય વાયર કે એન્કર સ્ટે અને ગાય વાયર કે શું આપણે તો ગાય વાયર ની બેઝિક ફિગર કઈ આ પ્રકારની આવે છે આ તમારો ડિસ્ટ્રિબ્યુશન કોડ છે આ તો આપણો ટોપિક છે સ્ટે વાયર આ તમારો ડિસ્ટ્રિબ્યુશન કોડ છે ઓનલી પર કે વાર તમારે ક્લેમ લગાવેલો હોય છે તો નોર્મલી તમે મોટે ભાગે અલગ અલગ પ્રકારના કરા ડિસ્ટ્રિબ્યુશન ના કોડ જોયા હોય સપોઝ આ 1 નંબર આ 2 નંબર આ 3 નંબર એના પર તમારે અલગ અલગ કે ઓવરહેડ લાઈન જતી હોય છે તો દરેક જગ્યા પર ઓવરહેડ લાઈન જ્યાં જ્યાં ઓવર લાઈન પાસ થાય છે ત્યાં દરેક જગ્યા એકદમ સમતળ કે ખડતલ હોય એવી જરૂર છે કોઈ જગ્યા એવી કે જ્યાં જમીન કેવી નરમ હોય છે કે જ્યાં કદાચ વરસાદની ઋતુને કારણે કે કદાચ પૂર આવે નદીમાં પૂર આવે બરાબર છે કે દરિયામાં પાણી પ્રમાણ વધી જાય છે અને દરિયા કે નદી કિનારેના જે નજીકના જે ઓવરહેડના થાંભલાઓ હોય છે બરાબર છે ત્યાં જમીનનું પ્રમાણ રેગ્યુલેટ થતું હોય છે બરાબર તેવી કન્ડિશનમાં કેવા આ થાંભલા કેવા એક બાજુ નમી પડવાની શક્યતાઓ વધારે છે તો સ્ટેવાય એટલા માટે યુઝ કરવાની જ્યાં કે કદાચ કોઈ ઓવરહેડ લાઈન એટલે આ સમય ઓવરહેડ લાઈન છે આ ઓવરહેડ લાઈનનો એન્ડ છે અહીંયા તમારી ઓવરહેડ લાઈન પૂરી થાય છે ઓકે તો સૌથી વધારે સ્ટેવાય બોલ્યા કેમ યુઝ કરવાનો એન્ડ ઓફ ધ ઓવરહેડ લાઈન કે ઓવરહેડ લાઈન જ્યાં તમારી પૂરી થતી હોય અધરવાઇઝ જ્યાં કે ઓવરહેડ લાઈન સાફ ભણાક લેતી હોય તે જગ્યા પર તમારે કેવું છે સ્ટેવાય યુઝ કરવાનો હોય છે કારણ કે શરૂઆતનો કોણ અને એન્ડ પોર્ટ આ બે એન્ડ બે પોર્ટ પર કે સૌથી વધારે દબાણ લાગતું હોય છે એટલે પ્રેશર લાગતું હોય છે એટલે મોટે ભાગે સ્ટે વાયર સ્ટાર્ટ કે ઓવરહેડ લાઈન ના સ્ટાર્ટ માં અધરવાઇઝ જ્યાં તમારે ઓવરહેડ લાઈન પૂરી થતી હોય તે જગ્યા પર તમે આ પ્રમાણે સ્ટે વાયર લગાવવામાં આવે છે એને સ્ટે વાયર એટલા માટે લગાવવામાં આવે છે મોટે ભાગે કે એન્ડ પોર્ટ પર સૌથી વધારે સ્ટ્રેસ લાગે છે ઓકે તો જ્યારે ભી ઓવર કન્ડક્ટર નું જ્યારે કદાચ વેઇટ વધી જાય કદાચ જમીનનું ધોવાણ થતું હોય તો તેવી કન્ડિશનમાં તમારો ડિસ્ટ્રિબ્યુશન કોડ કેવો છે આ દિશામાં નમી પડવાની શક્યતા વધારે છે તો તેવી કન્ડિશનમાં જે દિશામાં તમારો ડિસ્ટ્રિબ્યુશન કોડ નમી જાય છે તેની અગેન્સ્ટમાં તમારે કે સ્ટે વાયર લગાવવાનો હોય છે તો સ્ટે વાયર શું કરે છે એક ડિસ્ટ્રિબ્યુશન કોડ ને મિકેનિકલ સપોર્ટ આપવાનું કામ કરે છે જેને કારણે કેવું છે તમારો ડિસ્ટ્રિબ્યુશન કોડ એક દિશામાં નમી પડતો નથી ઓકે આ તમારો બેઝિક ફિગર છે સ્ટે વાયર જેમાં તમને એક સ્ટે વાયર ડિસ્ટ્રિબ્યુશન કોડ દેખાય છે એના પર લગાવેલી ક્લેમ્પ દેખાય છે ઓકે હવે જે આ એન્કર વાયર છે કે સ્ટે વાયર કહેવાય એના અલગ અલગ કમ્પોનન્ટ તમને બતાવ્યા છે કારણ કે તમને 3 કે 4 માસ માં ખાલી થિયરી પૂછાય કે ડ્રો ધ સ્કેચ ઓફ એન્કર સ્ટે ઓર ગાય વાયર એટલે કે સ્ટે વાયર ઓર ગાય વાયર ખાલી તમારે ફિગર જ ડ્રો કરવાની હોય છે એમાં કોઈ પ્રકારનું ડિસ્ક્રિપ્શન લખવાનું હોતું નથી તો તમારે જ્યારે 3 કે 4 માસ માં આ ક્વેશ્ચન પૂછાય છે તો આ પ્રમાણે તમારે ફિગર નીચેની ચીટ ફિગર ડ્રો કરવાની રહેશે ઓકે તો તેમાં છે આપણે પહેલા ફિગર માં તમને બતાવશે એના અલગ અલગ કમ્પોનન્ટ કે તેમાં એક ડિસ્ટ્રિબ્યુશન કોડ છે કોડ પર તમને મોટા ભાગે ક્લેમ્પ લગાવેલો હોય છે ઓકે અને આ તમારો શું છે ગાય વાયર છે બરાબર ગાય વાયર ના અલગ અલગ કમ્પોનન્ટ કયા કયા છે એક છે એગ ઇન્સ્યુલેટર સ્ટેબો સ્પ્લિસિંગ હેક્સાગોનલ થ્રેડેડ મેન સ્ટેપે આટલા કેવા છે સ્ટે વાયર ના કમ્પોનન્ટ સૌથી પહેલા છે એગ ઇન્સ્યુલેટર ઓકે હવે એગ ઇન્સ્યુલેટર કેમ નામ આપો કારણ કે જે અહીં જે ઇન્સ્યુલેટર યુઝ થાય છે બરાબર કે જ્યાં તમે આ જે વાયર ને કનેક્ટ કરો છો એનો આકાર કેવો છે એગ આકાર નો હોય છે ધેટ્સ વાય શું કહેવાય હોય છે હવે એગ ઇન્સ્યુલેટર એના પછી છે સ્ટેબો સ્ટેબો એટલે એક પ્રકારનું કમ્પોનન્ટ હોય છે ઓકે એટલે શું કરે છે આ ગાય વાયર ને મિકેનિકલ સપોર્ટ આપવાનું કામ કરે છે ઓકે નેક્સ્ટ છે સ્પ્લિસિંગ સ્પ્લિસિંગ એટલે શું એટલે કે જે તમે બોલ્ટ આવે છે ઓકે બોલ્ટ પર જે નંબર ઓફ ડિવિઝન હોય છે જે કાપાઓ હોય છે એને શું કહેવામાં આવે છે સ્પ્લિસિંગ કહેવામાં આવે છે નેક્સ્ટ છે હેક્સાગોનલ નટ તમે નટ બોલ્ટ જોયા છે બરાબર તો બોલ્ટ કેવા અલગ અલગ નામમાં આપણે છે હેક્સાગોનલ નટ બરાબર છે
ઇગ્નોર કયો કે આ પ્રકારનો આપેલો હોય છે બરાબર છે અને શું કહેવાય છે બોલ્ટ કહેવાય છે જેમાં આપણે કેવા કાપા આપેલા હોય છે બરાબર છે અને નટ કહેવાય છે અને બોલ્ટ કહેવાય છે આ છે હેક્સાગોનલ નટ આપેલા છે એટલે એમાં કેવું છે એનો નટ કેવો છે કે છ ખૂણા વાળો એટલે સ્વયં હેક્સાગોનલ કહેવાય એટલે કે બોલ્ટ પર શું કરે નટને ફિટ કરવામાં આવે છે એને કહેવાય હેક્સાગોનલ નટ ઓકે પછી છે થ્રેડેડ એન્ડ થ્રેડેડ એન્ડ એટલે શું એ બસ એ શું કરે છે એ જે તમારો સ્ટે બાર હોય છે બરાબર છે એટલે કે એ બે પાઇપને કનેક્ટ કરવાનું કામ કરે છે જ્યાં બે કન્ડક્ટર જોડાતા હોય બરાબર છે એટલે કે કન્ડક્ટર શું કરે છે કનેક્ટ કરવાનું કામ કરે છે જેનું નામ છે થ્રેડેડ એન્ડ ઓકે અને લાસ્ટ છે આજે મારી સ્ટે બે કે જ્યાં તમે સ્ટે બાર લંબાવો છો ઓકે જ્યાં તમે ગ્રાઉન્ડ કરો છો ઓકે તો ત્યાં શું કરવા ત્યાં જે પ્લેટ યુઝ કરવામાં આવે છે ઓકે જે કદાચ જે પ્લેટ હોય તો જે પ્લેટની સાઈઝ 60 સેન્ટીમીટર બાય 60 સેન્ટીમીટર બાય 6.18 એમ જેટલી હોય છે જો કદાચ તમારી સ્ટેટિક પ્લેટ ઉપરની બનેલી હોય તો તેની સાઈઝ છે 60 સેન્ટીમીટર બાય 60 સેન્ટીમીટર બાય 3.18 એમ ઓકે જે પ્રમાણે પેજ યુઝ થશે તે પ્રમાણે શું છે પેજની સાઈઝ હશે આ તમારો સ્ટેવા છે જેના અલગ અલગ કમ્પોનન્ટ તમને કહું છું એક છે એગ ઇન્સ્યુલેટર સ્ટેબો સ્પ્લિસિંગ થ્રેડેડ એન્ડ હેક્સાગોનલ નટ ક્રેટ છે સ્ટે પ્લેટ ઓકે તમને કોઈ પણ બે માર્કનો ક્વેશ્ચન પૂછાય કે સ્ટે વાયરના અલગ અલગ કમ્પોનન્ટના નામ લખો તો તે છે એગ ઇન્સ્યુલેટર સ્ટેબો સ્પ્લિસિંગ થ્રેડેડ એન્ડ હેક્સાગોનલ નટ સ્ટે પ્લેટ ઓકે ચાલો હવે નેક્સ્ટ છે સ્ટેવાર કેવા અલગ અલગ બે એરેન્જમેન્ટ હોય છે ઓકે સ્ટેવ સ્ટેવાર કે બે એરેન્જમેન્ટ કે સિંગલ સ્ટેવ હોય સ્ટેવાર ને બે પ્રકાર બે પ્રકારે એરેન્જ કરવામાં આવે છે એટલે કે એરેન્જમેન્ટ બે પ્રકારની હોય છે ક્યાં તો સિંગલ સ્ટેવ હોય છે ક્યાં તો પછી ડબલ સ્ટેવ હોય છે આ તમને જે અત્યારે બોર્ડ પર દેખાય છે એને સિંગલ સ્ટેવ એરેન્જમેન્ટ કહેવાય ઓકે તો સિંગલ સ્ટેવ એરેન્જમેન્ટ તમને બોર્ડ પર દેખાય છે તે પ્રમાણે એકદમ સિમ્પલ છે ઓકે જેમાં તમને કેવું છે આ ક્લેમ્પ પર એક સિંગલ એરેન્જમેન્ટ તમને બતાવી દે છે અને સિંગલ સ્ટે એરેન્જમેન્ટ ઓર ડબલ સ્ટે એરેન્જમેન્ટ છે કોઈ પણ ઓવરહેડ નહીં હા દર જગ્યા પર તમારે તમે દરેક જગ્યા પર આ પ્રકારે ક્લેમ્પ યુઝ કરો એવું જરૂરી છે નથી ઓકે કોઈ પણ તમારે સિંગલ કોઈ પણ એવી જગ્યા પર તમારે ક્લેમ્પ યુઝ કરવાનો છે કે જ્યાં ક્લેમ્પ કેવો છે સિંગલ સાઈડ જતો હોય ઓકે તો તેવી કન્ડિશનમાં જ્યારે કે તમારી ઓવરહેડ પૂરી થતી હોય કે ઓવરહેડ લાઈન જ્યાં તમારો વળાંક રહેતી હોય ઓકે ત્યાં કદાચ સિંગલ ક્લેમ્પ યુઝ કરેલો હોય ઓકે તો તેવી જગ્યા પર તમારે પોલ પરથી એક સ્ટે આ પ્રમાણે આપવાનો હોય અને બીજો સ્ટે આ પ્રમાણે આપવાનો હોય બરાબર દેટ્સ વાય આઈ કે બે 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 સ્ટે કરના બે સ્ટે તમને આપેલા છે એટલે કે બે સ્ટે વાય યુઝ કરેલા છે દેટ્સ વાય શું કહેવામાં આવે ડબલ સ્ટે એરેન્જમેન્ટ કહેવામાં આવે છે આ તમારી સિંગલ સ્ટે એરેન્જમેન્ટ છે આ તમારી ડબલ સ્ટે તમારે ચાર ક્વેશ્ચન છે ઓકે તો આ છે આજનો આપણો ટોપિક થેન્ક યુ